પાકિસ્તાને પોતાના હાઈ કમિશનરને પરત બોલાવ્યા છે. દિલ્હીથી હાઈ કમિશનરને ઇસ્લામાબાદ બોલાવવામાં આવ્યા અને ચર્ચા વિચારણા માટે ઇસ્લામાબાદ પરત બોલાવ્યા છે. તો એક બાદ એક હવે પાકિસ્તાન પણ પગલાં લઈ રહ્યું છે, કારણ કે આતંકવાદી હુમલા બાદ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પર દબાણ પણ આવી રહ્યું છે અને પાકિસ્તાને હવે પોતાના હાઈ કમિશનરને પરત બોલાવ્યા છે. દિલ્હીથી તેમના હાઈ કમિશનરને ઇસ્લામાબાદ ચર્ચા વિચારણા માટે પરત બોલાવવામાં આવ્યા. વાતચીત કરીએ ટીવી નાઇન સંવાદદાતા રજનીશ રંજન સાથે. જી રજનીશ, પાકિસ્તાનને હાઈ કમિશનર કો ઇસ્લામાબાદ બુલાયા હૈ, અભી ક્યા માન સકતે પાકિસ્તાન પર દબાવ કો લેકર યે સિચ્યુએશન? બિલકુલ, દેખીએ પાકિસ્તાન કે જો ઉચ્ચાયુક્ત હૈ ભારત મેં સુહેલ મહેમૂદ, ઉનકો પાકિસ્તાનને વાપસ બુલા લિયા હૈ ઓર અભી વો લાહોર પહોંચ ગયે હૈ. માના યે જા રહા હૈ કે કુછ દેર મેં ઇસ્લામાબાદ પહોંચેંગે ઓર વહાં ઉનકી સરકાર કે લોગો કે સાથ ઉનકી બાતચીત હોગી. ભારત મેં પહેલે હી જૈસે હી હમલા હુઆ થા પુલવામા મેં, ઉસકે અગલે હી દિન ઇસ્લામાબાદ મેં જો ભારત કે ઉચ્ચાયુક્ત થે અજય બિસારિયા, ઉનકો દિલ્હી તલબ કિયા થા, દિલ્હી બુલાયા થા ઓર જો દિલ્હી મેં પાકિસ્તાન કે ઉચ્ચાયુક્ત હૈ ઉનકો વિદેશ મંત્રાલય ને તલબ કરકે ઉનસે ગહેરી નારાજગી જતાઈ થી. તો યે પાકિસ્તાન ભી ઉસી એક તરહ સે ઉસી ચીઝ કો ફોલો કર રહા હૈ ઓર કહીં ના કહીં યે બતાને કી કોશિશ કર રહા હૈ કે વો ભી અપને ઉચ્ચાયુક્ત કો વાપસ બુલા સકતા હૈ. ઓર ઇસ બીચ જો સ્થિતિયાં કહીં ના કહીં તનાવપૂર્ણ બની હૈ સીમા પર ઓર લગાતાર ભારત કી સેના ઓર ભારત કી સરકાર ને જો આક્રામક રૂખ અપનાયા હૈ તો કહીં ના કહીં મનોવૈજ્ઞાનિક દબાવ મેં પાકિસ્તાન દિખાઈ દે રહા હૈ ઓર યે સંદેશ ભી પાકિસ્તાન કી ઓર સે શાયદ ભારત કો દિયે જાને કી કોશિશ હૈ કે અગર રાજનૈતિક સંબંધ ભારત અપની ઓર સે તોડને કી કોશિશ કરેગા તો પાકિસ્તાન ભી વો સંબંધ તોડ સકતા હૈ. તો ઇસીલિયે પાકિસ્તાન ને એક તરહ સે અપને હાઈ કમિશનર કો વહાં પર બુલાયા હૈ. હાલાંકિ યે એક રૂટીન ટર્મ ઓફ કોર્સ આપ કહે સકતે હૈ ક્યોંકિ દો દેશો કે બીચ મેં જબ ભી તનાવ બઢતા હૈ તો ઇસ તરહ કી ચીઝે દેખને કો મિલતી હૈ. લેકિન ઇસ વક્ત પાકિસ્તાન બહોત જ્યાદા દબાવ મેં હૈ ઓર મનોવૈજ્ઞાનિક રૂપ સે વો ભારત કે ઉપર દબાવ બનાને કી કોશિશ કર રહા હૈ. જી રજનીશ, ધન્યવાદ.